બાઇડેનના ખાસ મિત્ર જ હવે તેમના વિરોધી બન્યા મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું જીત ખરેખર મુશ્કેલ વિશ્વની સૌથી જૂની લોકશાહી ધરાવતા અમેરિકામાં આ વર્ષે પ્રમુખ પદ માટે ચૂંટણી થવાની છે ત્યારે ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે થોડા દિવસ પહેલાં જ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની ઘટના બની હતી જે બાદ અમેરિકાનું રાજકીય વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે ત્યારે હવે જો બાઇડનની ઉમેદવારી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે અગાઉ નેન્સી પેલોસીએ ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે જો બાઇડનની ઉમેદવારી પર સવાલ ઉઠાવ્યા હતા ત્યારે હવે આ યાદીમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાનું પણ નામ સામેલ થયું છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બાઇડનની ખરાબ તબિયત અંગે

બીજી ટર્મ જીતવાની શક્યતાઓને અસર કરી શકે છે અગાઉ સત્યાવીસ જૂને ટ્રમ્પ સાથેની ચર્ચામાં પ્રમુખ જો બાઈડેને લથડાતા જોવા મળ્યા હતા આ પછી ઘણા રાજકીય વિશ્લેષકોએ તેમની ખરાબ તબિયતને લઈને કથિત રીતે ફરીથી ચૂંટણી લડવા પર ચિંતા વ્યક્ત કરી હતી ગયા અઠવાડિયે બરાકોબામાં અને નેન્સી પેલોસીએ પ્રમુખની ચૂંટણીને લઈને ચિંતા વ્યક્ત કરતા પ્રમુખ પદની ચૂંટણી માટે જો બાઇડનના પ્રચાર અભિયાન અને તેમની ઘટી રહેલી લોકપ્રિયતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી લાસ વેગાસમાં યુનિડોસ કોન્ફરન્સમાં તેમના ભાષણ પહેલા નો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું આ પછી તેમની જ પાર્ટીના લોકોએ તેમની ઉંમર અને સ્વાસ્થ્યને લઈને સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે આ વચ્ચે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા પણ વધી રહી છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે